भावनगर ની મહારાજા કુમારસિંહજી યુનિવર્સિટીનો પેપર લીક કેસ કે જેમાં કોમર્સ કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલના મોબાઈલમાંથી પેપરનો ફોટો લીક થયાનો મોટો ખુલાસો થયો છે। પોલીસે ઇન્ચાર્જ પ્રિન્સિપાલ અમિત ગલાણીની અટકાયત કરી લીધી છે। સાથે જ પોલીસે કાળિયાબેડ અને ભરતનગરના બે વિદ્યાર્થીઓની પણ અટક કરી છે। પેપર લીકની તપાસ મામલે યુનિવર્સિટી સત્તાધીશો તપાસ કમિટીની રચના કરી છે। એકાઉન્ટ વિષયની પરીક્ષા શરૂ થવાની 18 મિનિટ પહેલા આ પેપર લીક થયું હતું। बीकॉम सेमेस्टर 6 ना एकाउंट नु पेपर लीक थया मुद्दे इंचार्ज प्रिंसिपाले लूलो बचाव कर्यो छे। वाली साथे वात करवा मोबाइल आपता विद्यार्थीए पेपर ना फोटा वायरल कर्या होवानु कह्युं। सौप्रथम विवेक मकवाणा नामना विद्यार्थी पासे पेपर नो फोटो पहोंच्यानु सामे आव्युं हतुं। तो एमकेबी यूनिवर्सिटी ना पेपर लीक केस मा विद्यार्थी नेता युवराजसिंह जाडेजाए मोटो दावो कर्यो छे। इंचार्ज प्रिंसिपाल अमित गलाणी मने मळ्या हता तेम युवराजसिंह कह्युं। एक दिवस पहला इंचार्ज प्रिंसिपाले मारो संपर्क कर्यो होवानुं पण युवराजसिंह कह्युं छे अने कह्युं छे के पोताना मोबाइलमांथी पेपरना फोटा लीक थया छे तेवी कबूलात पण तेमणे करी हती। विद्यार्थीए गलाणीना मोबाइलमां फोटा पाडीने वायरल कर्या होवानुं जणाव्युं छे। आज मुद्दे बात करवा मारी साथे जोड़ाया छे विद्यार्थी नेता युवराज सिंह अने साथे जोड़ाया छे अमारा भावनगर थी संवाददाता अजीत गढ़वी। युवराज सिंह अगाउ जारे आपे आ पेपर लीक मुद्दे जारे मोटी माहिती सामे लाव्या हता अने इन्चार्ज प्रिंसिपाल ने जारे संडोवणी बहार आवी छे जे माहिती एवी छे के इन्चार्ज प्रिंसिपाल पण तमने मळ्या हता, शुं तेमणे बचाव कर्यो छे पोतानो? खास करीने नरेंद्रसिंह જોવા જઈએ તો ઇન્ચાર્જ પ્રિન્સિપાલ એટલે કે જે અમિત ગલાણી છે એ ગતરોજ 3 વાગ્યાની આસપાસ મને મુલાકાત માટે આવેલા અને તેમણે ત્યાં એ વાત કરી હતી કે આજે પેપર લીકેજની તમે જે ફોટો વાયરલ કરી રહ્યા છો એ મારા ફોનનો ફોટો છે અને મારા ફોનના ફોટામાંથી કોઈ મોબાઈલ દ્વારા બીજો ફોટો લઈ અને વાયરલ કરેલો છે। એટલે એને એ વાત કરી એટલે મેં કીધું ભાઈ તો તમારે તમે આ ફોટો શા માટે પાડ્યો? ત્યારે એને પોતાની જે વાત છે કદાચ મને એવું લાગ્યું કે એને વાત છુપાવી અને પોતાની ખુલીને વાત ન કરી અને ત્યારે એને જે વાત કરી એટલે પછી મેં એને એ રીતે સલાહ આપી કે હું આમાં કોઈ પણ રીતે કીધું યોગ્ય વ્યક્તિ નથી, તમારે યોગ્ય સંસ્થા એટલે કે પોલીસ સ્ટેશને જઈને અથવા તો બીજી અન્ય જગ્યા હોય જે જગ્યાએ ખરેખર પાવર ઓફ ઓથોરિટી છે તે જગ્યાએ જઈને કબૂલાત કરવી જોઈએ જેથી કરીને જે પણ લોકો આની સાથે સંડોવાયેલા હોય તેને પકડી શકાય, જો તમે નિર્દોષ હોય તો પણ તમારે સામે ચાલીને પોલીસ સ્ટેશને જાણ કરવી જોઈએ। એટલે હેમંત અમિત ગલાણી જે હતા એ અમિત ગલાણીએ આવીને ચર્ચા કરી હતી અને પોતાની કબૂલાત કરી હતી। જી યુવરાજસિંહ, શું લાગે છે આ પેપર 18 મિનિટ પહેલા લીક થયું હોવાનું જ્યારે આપણે માહિતી મળી રહી છે ત્યારે કેટલા લોકો સુધી પહોંચ્યું હોઈ શકે છે, કેટલા વિદ્યાર્થીઓ સુધી? ખાસ કરીને નરેન્દ્રસિંહ જોવા જઈએ તો વિવેક મકવાણાથી આ પેપર વાયરલ એટલે કે સર્ક્યુલેટ થવાનું શરૂ થયું અને જ્યારે 3 અને 12 મિનિટનો જે ફોટો અત્યારે આપણી જોડે જે છે એટલે 3 અને 12 મિનિટે મેં જે ટ્વીટ કર્યો છે જે ફોટો એ ફોટો છેલ્લા વિદ્યાર્થી સુધી પહોંચેલો હતો, એટલે કે આખી જે ચેનલ છે એ ટુ ઝેડ સુધીની એ ઝેડ વ્યક્તિનો આપણી પાસે ફોટો છે। આપણે એ જે વ્યક્તિ છે એ છે અમિત ગલાણી। એ અમિત ગલાણી નામના વ્યક્તિએ વ્યક્તિમાંથી જે વ્યક્તિ એટલે કે વિવેક મકવાણાએ આ ફોટો લીધો હતો અને વિવેક મકવાણા દ્વારા અલગ અલગ વિદ્યાર્થીઓ સુધી વાયરલ થયો હતો। એટલે બની શકે છે કે આ જે ફોટો છે એ ઘણા અનેક કદાચ અગણિત વિદ્યાર્થીઓ સુધી આ પેપરનો ફોટો છે વાયરલ થઈ ચૂક્યો હોય। અત્યારે પોલીસે જે વિદ્યાર્થીઓની અટકાયત કરી છે એમાં 6 વિદ્યાર્થીઓની અટકાયત કરી છે અને કે 6 વિદ્યાર્થીઓએ પોતાનો જે ડેટા ક્યાંક આપવાની ના પાડી તો એ લોકોને મોબાઈલ પણ જપ્ત કરવામાં આવ્યા અને અટકાયત પણ કરવામાં આવી છે। ઓકે, અને આની સાથે જોવા જઈએ તો ઘણા બધા વિદ્યાર્થીઓ સંકળાયેલા હોય એવું મારું માનવું છે। ઓકે અજીત, શું કહેશો? કારણ કે જે રીતે પોલીસે અટકાયત તો કરી છે ઇન્ચાર્જ પ્રિન્સિપાલની, એ અગાઉ યુવરાજસિંહ પાસે પણ ગઈકાલે ગયા હતા તેવું યુવરાજસિંહનું કહેવું છે, પોતાનો બચાવ કદાચ કર્યો હોય, બચવા માટેના કદાચ પ્રયાસો હોઈ શકે, અત્યારે પોલીસે ખાસ આ મુદ્દે કાર્યવાહી કેવા પ્રકારની કરી છે અજીત? નરેન્દ્ર, ભાવનગરની જો વાત કરવામાં આવે તો ભાવનગર યુનિવર્સિટી માટે ખૂબ જ શરમજનક બાબત કહી શકાય, કારણ કે ભાવનગર યુનિવર્સિટી સાથે એક મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું નામ જોડાયેલું છે। આ યુનિવર્સિટીની અંદર અત્યાર સુધી નોકરી માટે પેપર લીક થતા હોય તે સહજ થઈ ગયું છે ગુજરાતમાં, ત્યારે જે અભ્યાસક્રમ હોય જે અન્ય જે સારા હોશિયાર વિદ્યાર્થીઓ હોય તેની સાથે અન્યાય થવાની વાત છે। આ ઘટના, સમગ્ર ઘટના યુવરાજસિંહે બહાર લાવ્યા હતા ગયા શનિવારે, એક બીકોમનું 6ઠા સેમેસ્ટરનું એકાઉન્ટ વિભાગ જે છે એકાઉન્ટનું એકાઉન્ટન્સીનું પેપર હતું તે પેપર લીક થઈ ગયું હતું અને
भावनगर खूब प्रतिष्ठित संस्था कही सकते कि जमने त्या असंख्य हजारों विद्यार्थी शिक्षण कार्य कर संस्था जीएल काकड़िया कॉमर्स कॉलेज प्रिंसिपाल है अहमद गेलाणी आंदर दोषित थाय शक्यताओ है अत्यारे पुलिस फरियाद नहीं थी तो सौथी मोटो सवाल है। यूनिवर्सिटी शा पुलिस फरियाद नहीं करती सवाल है। पुलिस से हाल में कुल 5 विद्यार्थी और मुख्य जो आरोपी है डॉक्टर इंचार्ज प्रिंसिपाल डॉक्टर अमित गालाणी तेनी पण अटकायत कर लीधी है। हाल में पुलिस आंदर अन्य कोई जोड़ेला है कि नहीं तपास कर रही है, परंतु समग्र घटना की जो बात करवामां आवे तो युवराज सिंह जे अत्यारे जे यूनिवर्सिटी ने कमिटी रचना रचवामां आवी छे कि आ समग्र घटना कई रीते बनी ते समिति ने पण नाम आप्युं हतुं अने पुलिस ने पण युवराज सिंह द्वारा नाम आपवामां आव्युं हतुं। आ व्यक्ति द्वारा ज पहेलो फोटो पड्यो छे, आ व्यक्ति द्वारा जे वायरल पेपर छे ते वायरल थयुं छे, परंतु आ घटना સવાલો પણ એટલા જ ઉઠી રહ્યા છે આ ઘટનાને લઈને। યુવરાજસિંહ તમારી માગણી શું છે હવે, કારણ કે આ સમગ્ર મુદ્દો જ્યારે તમે ઉજાગર કર્યો છે ત્યારે પોલીસે હાલ તો અટકાયત કરી છે, પૂછપરછ ચાલી રહી છે, શું થવું જોઈએ, કેવા પગલા લેવાવા જોઈએ યુનિવર્સિટી દ્વારા પોલીસ દ્વારા? खास कर भावनगर प्रवक्ता भावनगर रिपोर्टर से चर्चा कर रहा है एवं सदर टूं सत्य है कि हजी सुधी पुलिस एफआईआर दाखल न करी, जाणवा जोग फरियाद जे छे ए दाखल करी छे। હવે તો આરોપી પણ પકડાઈ ગયો છે તો આમાં એફઆઈઆર નોંધાવી જોઈએ યુનિવર્સિટી શા માટે આ સામે આવી અને આ સમગ્ર પ્રકરણ છે એમાં ઉજાગર નથી કરતી તો પ્રકાશ નથી પાડતી? હા, 3 કમિટીની રચના કરી છે કે એમાં જે બીસી છે ગિરીશ પટેલ કરીને, ઇન્દ્ર ગઢવી કરીને, કૌશિકભાઈ ભટ્ટ કરીને, આ જે કમિટી જે બની છે એ કમિટીએ સામે ચાલીને ફરિયાદ લખાઈ દેવી જોઈએ કે ભાઈ અમારા ઇન્ચાર્જ જે પ્રિન્સિપાલ હતા અમિત ગાલાણી એના દ્વારા આ ઘટનાનો સમગ્ર જે છે એ પેપર લીક કરવામાં આવ્યું હતું, તો હવે આગળના પગલા શા માટે ઝડપથી લે? કારણ કે આ એવું નથી કે અત્યારે સામે આવ્યું, આ ગત રોજ નું સામે આવેલું છે। ગત રોજ બપોરના 3 વાગ્યાની આસપાસ યુનિવર્સિટીને પણ જાણ થઈ ગઈ હતી, એની કમિટીને પણ જાણ થઈ ગઈ હતી અને પોલીસ તંત્રને પણ આ ખ્યાલ આવી ગયો, કેમ કે મારી પાસે જ્યારે અમિત ગાલાણી આવ્યા તેની સાથે જ મેં ત્યાંના નિલંબક પોલીસ સ્ટેશનના માનનીય શ્રી પીઆઈ જે છે પરમાર સાહેબ, એ પરમાર સાહેબ સાથે મેં ટેલિફોનિક વાતચીત કરી અને જે આખી ઘટના બની મારી જોડે જે અમિત ગલાણી આવ્યા અને આખી જે વાત કરી એ મેં એમના સુધી પણ પહોંચાડી, એટલે જે કહી શકાય કે આ કમિટી બની છે કમિટી સુધી પણ મેં વાત પહોંચાડી છે, તો શા માટે એક્શન લેવામાં નથી આવતા? કોનો બચાવ કરવામાં આવી રહ્યો છે ને નરેન્દ્રસિંહ એ સમજાતું નથી કે તપાસના નામે કોઈ તૂત નથી ચાલતું, તપાસના નામે કોઈ નાટક નથી ચાલતું ને કે પોતાના મોડેથી કે પોતાના લાગવગીઓને આ પાછલાવાળાથી છટકાવી દેવા એની શંકા થઈ રહી છે। બિલકુલ, એક તપાસના નામે નાટક ન થાય તે જોવું મહત્વનું રહેશે। યુવરાજસિંહ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર, અજીત ગઢવીનો પણ આભાર। તો જે રીતે પેપર લીક મુદ્દે ભાવનગરની કૃષ્ણકુમાર યુનિવર્સિટી દ્વારા હાલ તો કમિટી બનાવીને સંતોષ માનવામાં આવ્યો છે, પરંતુ શું સાચા અર્થમાં ઇન્ચાર્જ પ્રિન્સિપાલ જે આમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે કોઈ પગલાં લેવાશે, એફઆઈઆર નોંધાશે ખરા, તે એક મોટો સવાલ હાલ ઉઠી રહ્યો છે।